વલસાડના એક મુસ્લિમ યુવાનના ઘરે પાડેલી બે પર્શિયન કેટ જે ઘરના સભ્યો હોય એમ સાથે જ રહેતી હતી જેનું નામ છે લિયો અને કોકો એ બંને છેલ્લા ચાર વર્ષથી નાનપણથી જ સાથે મોટા થયા બંનેની દોસ્તીથી આખું ફળ્યું વાકેફ છે ગત દિવસોમાં લિયો અને કોકોની જિંદગીમાં કંઈક એવું બન્યું જેનાથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી કોકો નામની પર્શિયન બિલાડી બીમારીના કારણે મોતને ભેટી હતી જેનો સૌથી મોટો આઘાત પરિવારની સાથે સાથે તેની દોસ્ત લિયોને થયો હતો જે જગ્યા પર કોકો બિલાડીને દફન કરવામાં આવી હતી ત્યાં લિયો નામની બિલાડી રોજ તેની કવર પર જઈ જાણેના દોસ્તને યાદ કરતું હોય એમ બાજુમાં સૂઈ જઈ શાંત પડી જાય છે આ જોઈને પરિવારજનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા ત્યારે આજના જમાનામાં દોસ્ત દોસ્તીના નામે અનેકવાર નાની મોટી ભૂલના કારણે વર્ષો જૂની મિત્રતા તોડી દેતા હોય છે અને અફસોસ પણ નથી કરતા ત્યારે આવા માનવ દોસ્તને શીખામણ આપતું આ મૂંગા જીવને જોઈ આજના માનવી શીખ લેવા જેવી બાબત છે આજે આ મૂંગા જીવની દોસ્તીની દોસ્તી કુદરતે છીનવી લીધી છે આજે લીઓ ભલે એકલો પડી ગયો છે પણ આ મૂંગા પશુના આંસુ આજના માનવીને જગાડે મન દુઃખથી કે કોઈ નાની જેવી બાબતે પોતાના જીવથી પણ વહેલા દોસ્તને ખોય બેસેલ દોસ્તો એક થાય એવા મેસેજ આ મૂંગા જીવ આપી જાય છે